आज कुल 6 ट्रेनें मतलब गई हैं यहाँ से, 9600 लोगों को यहाँ से भेजा गया है। और इससे पहले 4 ट्रेनें हम ऑलरेडी और भी भेज चुके हैं, तो लगभग 15000 लोगों को हमने यहाँ से भेजा है। और इसमें सबसे ज़्यादा हम लोगों को सहयोग सरकार की तरफ से सम्माननीय श्री हमारे गृह मंत्री प्रदीप सिंह जी का मिला है। उन्होंने हम लोगों को काफ़ी इसमें सहयोग किया है, जिनकी वजह से ये सब कुछ हो पाया है। हमेशा की तरह हिंदी भाषियों के लिए तत्पर रहने वाले हमारे ऐसे प्रदीप सिंह जी का हम आभार व्यक्त करते हैं। उन्होंने हमें इतनी ट्रेनें और हमारा इतना सब कुछ ध्यान रखते हुए सारा हिंदी भाषियों का सब देखा है। तो मैं खुद महेश सिंह कुशवाहा उत्तर भारतीय विकास परिषद के प्रदेश अध्यक्ष के रूप में और पर्सनली उनका बहुत बहुत धन्यवाद देना चाहता हूं उनको। और उन्होंने जो हमारे साथ किया उसके लिए हम हमेशा उनके लिए हमेशा तत्पर रहेंगे। और आम जनता को भी मैं ये बताना चाहता हूं कि भाई जो कुछ हम आज जो कर पा रहे हैं वो सिर्फ और सिर्फ प्रदीप सिंह जी के सहयोग से और उनके वजह से ये सब चीज़ें हो पा रही हैं। मतलब धन्यवाद। 6 ट्रेन कुल 180 बसों की अंदर आज जे पोताना वतन में जवावाड़ा माइग्रंट्स है एमने बेसाड़वानी व्यवस्था रामोल पोलिस स्टेशन अने सरकार वहीवटी तंत्र द्वारा मेट्रो स्टेशन नीचे करवामां आवेली छे, जेनी अंदर अमे 50 होमगार्ड 50 जेटला वॉलंटियर अने पोलिस फोर्स ने बंदोबस्त में तैनात करी छे। कुल 8500 जेटला पर प्रांतियो छे एमने बस में बेसाड़ी रेलवे स्टेशन रवाना करेल छे। अहींया तेमने माटे पाणीनी व्यवस्था जेमने कॉर्पोरेशन तरफ थी 2 टॉयलेट लगावामां आव्या छे, અહીંયા હેન્ડ સેનેટાઇઝર અને માસ્કની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે, જેથી કરીને સંક્રમણ અટકાવી શકાય। સોશિયલ ડિસ્ટન્સિંગના માધ્યમથી તમામને બેસાડવા પૂરતા પ્રયત્નો કરી કરવામાં આવેલા છે। અને અત્યાર સુધીમાં કુલ 5 ટ્રેન રવાના થઈ ચૂકી છે, હજી એક ગોરખપુરની બસો ભરાવવાની પ્રક્રિયા હાલ ચાલુ છે। બિલકુલ આટલી મોટી સંખ્યા છે એટલે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવામાં ખૂબ તકલીફ પડી રહી છે। લોકોને વારંવાર મેગાફોન દ્વારા અને રૂબરૂ જઈ અને સોશિયલ ડિસ્ટન્સિંગથી બેસવા માટેના સલાહ આપવામાં આવી રહી છે અને લોકો પણ તેનું પાલન કરી રહ્યા છે। પણ આટલી બધી સંખ્યાની અંદર લોકો આવતા હોય, જેથી કરીને વધુમાં વધુ તકેદારી રાખી અને આ બાબતે લક્ષ્ય આપવામાં આવી રહ્યું છે। સરકાર તરફથી ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે, ઘણી બધી ટ્રેનો અમદાવાદ જિલ્લામાંથી ગઈ છે, ઘણા બધા પરપ્રાંતિઓ પોતપોતાના નિવાસ સ્થાને સુખરૂપ પહોંચી ગયા છે। અમદાવાદ પૂર્વની જો વાત કરું તો અત્યાર સુધી અમદાવાદ પૂર્વમાંથી 42 ટ્રેન યુપી માટે ગઈ છે અને 3 ટ્રેન આજના દિવસ સુધી બિહારમાં ગઈ છે। લગભગ 65000 જેટલા પરપ્રાંતિઓ પોતપોતાના નિવાસ સ્થાને સુખરૂપ પહોંચી ગયા છે પૂર્વ પ્રાંતમાંથી। લગભગ હવે મોટાભાગના જે પરપ્રાંતિઓ હતા એ લોકોને કવર કરી લીધા છે, છતાં પણ બિહારની ટ્રેનો હજી આવવામાં બાકી છે। આજથી શરૂઆત થઈ ગઈ છે એટલે આશા રાખું કે બિહારની ટ્રેનો પણ બહુ જલ્દી અમને મળે। અને આવતીકાલે પણ 5 ટ્રેન છે, જે પૈકીની 1 ટ્રેન કદાચ બિહારની છે અને બાકીની 4 ટ્રેન યુપીની છે। એટલે હવે બિહાર જો વધારે ટ્રેન મુકાય તો આઈ થિંક 4-5 દિવસમાં મોટાભાગનો સ્લોટ પૂરો થઈ જશે। વ્યવસ્થામાં આપણે અહીંયાથી એ લોકોને પહેલાં તો જે લોકોનું લિસ્ટ અપ્રૂવ થાય છે સરકારમાંથી એ લોકોને આગલા દિવસે કોલ કરવામાં આવે છે, એ લોકોને એક ટોકન ઇસ્યુ કરવામાં આવે છે, ટોકન મુજબ એ લોકોને લાઇનઅપ કરાવવામાં આવે છે। કોશિશ થાય છે કે શક્ય ત્યાં સુધી એ લોકોને છાંયડો મળી રહે, ગરમી વધારે છે, દિવસની ટ્રેનો મળતી હોય છે, આજે રાતની 2 ટ્રેન છે એમ દિવસે પણ આખો દિવસ ચાલતું જ હોય છે। એટલે આપણા ત્યાંથી એ લોકોને ફૂડ પેકેટ પ્રોવાઈડ કરીએ છીએ, સાથે સાથે એ લોકોને પાણીના પીવાની વ્યવસ્થા પણ કરતા હોઈએ છીએ। અમે એ લોકોનું ઇન્ફ્રારેડ જે ગન આવે છે એનાથી થર્મલ સ્ક્રીનિંગ કરીએ છીએ અને પાસ્ટ એ લોકોની હિસ્ટ્રી કંઈ હોય 7 ડેઝની મેડિકલ ટ્રીટમેન્ટની કે કોઈ હોસ્પિટલ વિઝિટની એ અમે પૂછીએ છીએ, અને એમાં અમને એવું કંઈ લાગે કે આ કોમ્પ્લિકેશનવાળું છે કે કોઈનું ટેમ્પરેચર વધારે આવે તો એ લોકોને અમે અલગ કરતા હોઈએ છીએ, અને પછી થોડી વાર એ લોકોને રેસ્ટ કરાવીને ફરી ટેમ્પરેચરને એવું લેતા હોય છે, જો નોર્મલ આવે તો અમે એ લોકોને કન્ટિન્યુ કરાવીએ, નહીં તો પછી એ લોકોને ફરી સાઈડમાં અમે રાખીએ છીએ। આજે અમે આઈ થિંક 10000 જેટલું પેસેન્જરનું સ્ક્રીનિંગ કર્યું છે એપ્રોક્સિમેટ, હજુ એક ટ્રેન બાકી છે અમારી જે આગળનું સ્ક્રીનિંગ કરવાનું છે 1600 પેસેન્જરનું। અમારી 3 ટીમ હતી, અમે સવારે આજે અહીંયા 7 વાગ્યાને આવેલા હતા અને અમારી ટોટલ 3 ટીમ હતી, 3 ટીમની અંદર 9 મેમ્બર્સ હતા અમે લોકો,
छ जना અમારા સ્ટાફમાં હતા અને ત્રણ ડોક્ટર્સ હતા અમે અહીંયા સાથે. हम लोग यहाँ से आगरा जा रहे हैं उत्तर भारतीय विकास परिषद की तरफ से और प्रदीप सिंह जडेजा साहब की तरफ से. बहुत अच्छा सुविधा मिली हम लोगों को जाने की तैयारी और हम लोग अपने अपने वतन जा रहे हैं. मैं काफ़ी पिछले दिनों से अपना फॉर्म अप्लाई कर रहा हूँ, मेरा नंबर नहीं आ रहा था, लेकिन मैं उत्तर भारतीय विकास परिषद का बहुत आभार व्यक्त करता हूँ. श्याम कुशवाहा जी ने और उनके अन्य साथी लोगों ने हमारा बहुत सहयोग किया और हमारा टिकट भी कंफर्म हो गया. आज हम आगरा जा रहे हैं तो हम काफ़ी खुश हैं और हम उन सबका पूरे दिल से उनका स्वागत करते हैं और उनको हम धन्यवाद देते हैं. उन्होंने हमारी जो काफ़ी समय से जो हमारा टिकट नहीं हो रहा था वो आज जाके हो पाया है. इसलिए मैं उत्तर भारतीय विकास परिषद के जो राष्ट्रीय अध्यक्ष जी हैं और उनके जो अन्य पदाधिकारीगण हैं जो साथ में काम करने वाले हैं उन लोगों को मैं धन्यवाद देता हूं. प्रदीप सिंह जडेजा जी हैं, मैं उनका भी बहुत आभार व्यक्त करता हूं. उनकी मदद से और उत्तर भारतीय विकास परिषद की मदद से हम सब लोगों को जो टिकट मिला है तो उसके लिए हम आभार व्यक्त करते हैं. धन्यवाद. मैं उत्तर भारतीय के अध्यक्ष जो लोग हैं और यहाँ के जो गृह मंत्री प्रदीप सिंह जडेजा जी हैं उनके माध्यम से हम लोग अपने वतन को जा रहे हैं. उनके लिए बहुत बहुत धन्यवाद है और हम उत्तर भारतीय से जुड़े हुए लोग हैं और इनका जो इनके साथ हमेशा हमारा इनका संपर्क रहेगा. प्रोजेक्ट कुछ नहीं अपने को, अपने क्या यहाँ से थोड़ी कंपनी अपनी बंद है, थोड़ा वो साधन के हिसाब से गाँव जा रहे हैं. बाकी कुछ हमारे प्रदीप सिंह जडेजा जी गृह मंत्री गुजरात सरकार और हमारे उत्तर भारतीय विकास परिषद के अध्यक्ष श्याम सिंह ठाकुर जी और हमारे महेश सिंह कुशवाहा जी, इन सब के आभार से हमारे यहाँ से जितने मजदूर लोग जा रहे हैं सबका वो सहयोग. श्याम सिंह ठाकुर जी, रामब्रिजेश यादव जी और गोविंद सिंह चौहान जी, मनोज पांडे जी, ये सब ने बहुत हम लोग को उत्तर भारतीय विकास परिषद के ट्रस्ट द्वारा बहुत बहुत धन्यवाद इन सबको. गुजरात सरकार, हमारे प्रदीप जडेजा जी गृह मंत्री, बहुत बहुत इनका आभार और हम लोग सब धन्यवाद उनको देते हैं कि हमारे यूपी बिहार वाले जितने मजदूर हैं सबको अपने देश में सबको भेजा. हम लोग यूपी जा रहे हैं उत्तर भारतीय विकास परिषद के महेश सिंह कुशवाहा और अपने गुजरात के गृह मंत्री प्रदीप जडेजा, उन हम लोगों को खूब खूब आभार करते हैं. उन्होंने हम लोग के जाने के लिए व्यवस्था किया है, हमको खूब खूब धन्यवाद करते हैं. हम लोग को यहाँ पे पानी की बोतल और कुछ सुविधाएँ मिली है. हम सब आराम से जा रहे हैं, उनको खूब खूब आभार.